नमस्कार विद्यार्थी मित्रों, शारदा संकुल संचालय स्वामी विवेकानंद विद्यालय ठासरा। मारू नाम विलासबेन वाणन। आज आप धोरण त्रण में कलसोर एटले कि गुजराती विषय में पाठ एक, पाठन नाम है वांदरा ने वाँचता न आवड़े, तेमा आज आप अभ्यास करीशुं। तेमा सौथी पहला जोईशुं तो बातचीत। आपणे अगाउ वार्ता जोई गया, हवे ते वार्ताने आधारे अहीं आपणे बातचीत करवानी छे। तो पहेलुं छे कि वांदराए शुं कर्युं त्यारे तमने सौथी वधु मजा पड़ी। तो वांदराए बधा वांदरा भेगा मळी अने खेतरमां फरी मरचा लाव्या અને તેને સળગાવી તાપણું કર્યું અને વરસાદથી બચવા મિનારા જેવું બનાવ્યું ત્યારે મજા પડી। નંબર બે, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો? તો વરસાદ આવતો હોય તો ઝાડ નીચે કે બીજી અન્ય કોઈ જગ્યાએ જઈને ઊભા રહો છો। નંબર ત્રણ, કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી શી મજા પડશે? તો શિયાળામાં ઠંડી લાગશે, ઉનાળામાં ગરમી લાગશે અને ચોમાસામાં ભીંજાય જઈએ અને તેમાંય વરસાદ પડે તો વરસાદમાં પલળવાની મજા પડે। નંબર ચાર, વાંદરાએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને સી ઉપાય બતાવી તો વાંદરાએ જે કર્યું તે ગમ્યું નહીં, કારણ કે આપણે તેને પોતાનું ઘર બનાવવાનો ઉપાય બતાવીશું। વાંદરાઓ પોતાના ઘર બનાવતા નથી એટલે આપણે તેને તેમનું પોતાનું ઘર બનાવે તેવો તેમને ઉપાય બતાવીશું। નંબર પાંચ, સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? તો સુગરી તણખલા લાવી તણખલા ગૂંથી ગૂંથીને ઝાડ પર ઘર બનાવતી હશે। વાંદરાએ મરચાનું તાપણું કેમ કર્યું હતું? તો વાંદરાઓએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું। મરચાનું તાપણું કરીએ તો શું થાય? તો મરચાનું તાપણું કરીએ તો શરીરમાં બળતરા થાય અને છીકું પણ આવે। હવે અહીં પહેલું ચિત્ર આપેલું છે તે વરસાદનું ચિત્ર છે। બીજા નંબરનું ચિત્ર છે તેમાં ઘર વગરના માણસો છે અને ત્રીજા નંબર છે અહીં મરચું આપેલું છે। હવે વાર્તા વાંચો અને કહો। વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ ખટખટ હતું। વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો વાંદરાની ચિંતા સુગરી કરતી હતી। ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો ઠંડીથી બચવા માટે વાંદરાઓએ ઘર વગરના વાંદરાઓને શિયાળામાં ઉનાળામાં અને ચોમાસાની ઋતુઓમાં સુરક્ષિત રહી ન શકે તેવી મુશ્કેલીઓ પડી હતી। નંબર પાંચ, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો કારણ કે સુગરીએ વાંદરાઓને ઘર બનાવવા માટેની ના પાડી દીધી એટલે વાંદરાભાઈએ કહ્યું હશે।
વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો વાંદરાઓ વારંવાર હુપા હુપ હુપ હુપા હુપ એવું બોલતા હશે. અહીં આપેલું છે કે ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું હશે. તો ઠંડીથી બચવા વાંદરાઓએ ખેતરમાં જઈને મરચા વીણીને લાવ્યા હશે. હવે છે કે સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી કેમ? તો સુગ્રીની સલાહ સાચી હતી કેમ કે તે સુરક્ષિત રહી શકે તે માટે. આગળ છે, સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કેમ કે વાંદરાભાઈએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. નવમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે? ખરું કરો, બિલાડી, ચકલી, કબૂતર, કૂતરો અને સાપ. તો બિલાડી ઘર બનાવે નહીં, ચકલી બનાવે એટલે ખરું, કબૂતર બનાવે ખરું, કૂતરો પોતાનું ઘર બનાવતો નથી, ગાય પોતાનું ઘર બનાવતી નથી. હવે છે, છૂટી ગયેલા શબ્દો શોધો, વાર્તામાં જોઈ વાક્યો ફરી લખો. ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો જવાબ આવશે, ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. નંબર બે, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે. નંબર ત્રણ, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાંય વરસાદથી બચી શકાશે. નંબર ચાર, ખટખટ એ તારે નથી બનાવવું. ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. નંબર પાંચ, વાંદરાઓએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. હવે છે કે ખાલી જગ્યા પૂરો અને મોઢેથી વાંચો. પહેલું છે, માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગે, નવાઈ કે નવરાશ? તો નવાઈ. નંબર બે, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા, લાલ મરચાં, લાલ અંગારા અને લાલ લાકડા. તો લાલ મરચાં અને લાલ અંગારા, માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગા કર્યા. નંબર ત્રણ, ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા, મિત્રો કે વાંદરાઓ? તો મિત્રો. નંબર ચાર, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો, રેપચેપ કે પરસેવો? તો પરસેવો. નંબર પાંચ, આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી, કદર કે ફિકર? તો ફિકર. હવે નંબર દસ, બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ ચોરસમાં લખો. અ અને બમાં વાક્ય આપેલા છે, તેના જેવું સમાન લખવાનું છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા. તો અહીંયા આવશે, તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. અચાનક વરસાદ તૂટી પડ્યો. તો આકાશમાંથી ખૂબ જ પાણી વરસ્યું.
આકાશમાંથી આગ વરસી રહી છે તો ખૂબ તાપ લાગે છે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ ફરે છે. આખું વર્ષ તેઓ ફર્યા કરે. વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તેમણે ઊંચો મિનારા જેવો આકાર કર્યો. હવે છે 12, ઋતુ ઓળખો અને લખો. પહેલું છે, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, શિયાળો. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા, ચોમાસું. સુગરી માળામાં ઝૂલતી હતી, ઉનાળો. વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા, ચોમાસું. વાંદરાઓએ માણસોની નકલ કરી, શિયાળો. ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા, ઉનાળો. આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ, ઉનાળો. સળગાવીને લાકડા તાપણું કરે માકડા, શિયાળો. ડાળે ડાળે ફરી એને કૂદીને ઘરના છાપરા, શિયાળો. દસમું છે, ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ, ચોમાસું. નંબર 13, શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો. સુગરીનો માળો કે ઝાડની ડાળ. સુગરીનો માળો હલકો, સુગરીનો માળો ભારે, ઝાડની ડાળ. લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી. હલકું પ્લાસ્ટિકની ખુરશી, ભારે લાકડાનું ટેબલ. નંબર 3, ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી. હલકું ગુજરાતીની ચોપડી, ભારે ગણિત. હલકી ગુજરાતીની ચોપડી, ભારે ગણિતની ચોપડી. નંબર 4, પેન્સિલ કે રબર. હલકું પેન્સિલ, ભારે રબર. લખોટી કે પ્લાસ્ટિકનો દડો. હલકું લખોટી, ભારે પ્લાસ્ટિકનો દડો. નંબર 14, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. ચાર અક્ષરનું એક નામ. નામના છેલ્લા બે અક્ષરો છે તર. ત્રીજો અને પહેલો અક્ષર બને તક. તો એ કોણ હશે? તો કબૂતર. વાક્ય લખવાનું છે, કબૂતરને ચણતા જોવાની મજા પડે. ચાર અક્ષરનું એનું નામ. નામના પહેલા બે અક્ષરો છે કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બન્યો ક્યો. ત્રીજો અક્ષર તમે ધારશો તો મળી જશે આઠ પગવાળું જંતુનું નામ, કરોળિયો. વાક્ય છે, કરોળિયો જાળા બનાવે છે. ચાર અક્ષરનું એનું નામ. તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરની બંને ચરક. ચોથા અને પહેલા અક્ષરથી બને લો. તો એ કોણ હશે? કરચલો. વાક્ય બનશે, કરચલો પાણીમાં રહે છે. નંબર 3, ચાર અક્ષરનું એનું નામ. પહેલા અને બીજા અક્ષરથી બને દર. પહેલા અને ચોથા અક્ષરથી બને દડો. પહેલા ત્રણ અક્ષરોથી બને એક કારીગર. તો એ કોણ હશે? દરજીડો. વાક્ય બનશે, દરજીડો સુંદર માળો બનાવે છે. 5 અક્ષરનું છે નામ. પહેલા બે અક્ષરથી બને કાન. ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા કરે બને ખરો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. તો એ કોણ હશે? કાન ખજૂરો. તો વાક્ય બનાવવાનું, કાન ખજૂરો એક જીવજંતુ છે.
હવે અહીં બે ચિત્ર આપેલા છે તેમાં આપણે તફાવત શોધવાનો છે, જુદું શું છે. તો અહીં તેજસનો ગઢ છે, અહીં વિવેકનો ગઢ છે. જોઈએ તફાવત. તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે, વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે. તેજલના ઘરની બારી લીલા રંગની છે, વિવેકના ઘરની બારી વાદળી રંગની છે. તેજલના ઘરનો બાજુના લીમડા નીચે દાદા બેઠા છે, વિવેકના ઘરની બાજુના લીમડા નીચે દાદી બેઠા છે. તેજલના ઘરની સામે બે પથ્થર છે, વિવેકના ઘરની સામે એક પથ્થર છે. તેજલના ઘરની બાજુના લીમડા પર એક પક્ષી બેઠું છે, વિવેકના ઘરના લીમડા પર એક પણ પક્ષી બેઠું નથી. તેજલના ઘરના બારણા પર શુભ લાભ લખ્યું છે, વિવેકના ઘરના બારણા પર શુભ લાભ લખ્યું નથી. તેજલના ઘરની ઉપર ત્રણ પંખી ઉડી રહ્યા છે, વિવેકના ઘરની ઉપર બે પંખી ઉડી રહ્યા છે. તેજલના ઘરમાં ત્રણ બારીઓ છે, વિવેકના ઘરમાં ત્રણ બારીઓ છે. બાકીનો તફાવત તમારે જાતે શોધવાનો છે. હવે અહીં છે કે ટીકુબહેન તો વાંચવાના શોખીન, ગીત છે. ટીકુબહેન તો વાંચવાના શોખીન, વાંચે નાના અક્ષર વડે ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચવાના શોખીન, છોટા ભીમને સોટી પોઠી, બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હો. ટીકુબહેનનું લેસન કરતો વાર્તા માનો જીન. ટીકુબહેન તો વાર્તાના શોખીન, ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન. ટીકુબહેન તો વાંચવાના શોખીન, એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ. આખા ફળીએ શોધે સૌ કોઈ જાચી પાડે બૂમ. સાણા ટીકુબેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન. ટીકુબહેન તો વાંચવાના શોખીન. આ કવિતા હર્ષવી પટેલે લખી છે. આ કવિતાના આધારે આપણે વાતચીત કરવાની છે કે ટીકુબહેનને શું બહુ ગમતું. તો ટીકુબહેનને વાંચવું બહુ ગમતું. તમે શું વાંચો છો? અમે વાર્તાની ચોપડી વાંચીએ છીએ. વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? મને વાંચવું બહુ ગમે. તમે ક્યારે વાંચવા બેઠા છો, બેસો છો? હું સાંજે વાંચવા બેસું છું. તમે ક્યાં વાંચવા બેસો છો? હું સ્ટડી રૂમમાં વાંચવા બેસું છું. ટીકુબહેનને તેમના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો ટીકુબહેનને તેમના મમ્મી પપ્પાએ તેમની સાથે વાંચવાનું કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? મારા ઘરમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન વગેરે વાંચે છે. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. મારા ઘરેથી શ્રીમદ ભાગવદ ગીતા, શ્રી હરિ વંચનામૃત, અકબર બિરબલની વાર્તા તથા ભજનની ચોપડીઓ છે. બધા ટીકુબહેનને ક્યાં સૂતા હતા? બધા ટીકુબહેનને આખા ફળિયામાં સૂતા હતા. ટીકુબહેન ક્યાંથી મળ્યા? ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા. હવે છે કે જોડો અને વાંચો. ટીકુબહેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેસન વાર્તામાંનો જીન કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે
સંતાઈને વાંચતા હતા. બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા. મોટેથી ગાઓ, જાણે મોટો કારીગર, ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું નામ સુગ્રી. ચાલો હસી. દીપુ કહે, હે ટીકુ, કેવો રહ્યો દિવસ? ટીકુ કહે, બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. દીપુ કહે, કેમ? ટીકુ કહે, એમણે પાંઠિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું, રાષ્ટ્રગીત કોણે લખ્યું? દીપુ કહે, તો? ટીકુ કહે, મેં કહ્યું સર, તમે. તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા. દીપુ કહે, હા હા હા, થેન્ક યુ.